ઇન્કમટેક્સ ઓફિસર પકડાયો છે આંગળિયા પેઢી ખાતેથી, શું છે સમજો ભાઈ? તારીખ 28 ઉજવીને રોજ આંગળિયા પેઢીના પ્રમુખનો મારો પર ફોન આવ્યો. તે એક નકલી ઇન્કમટેક્સ ઓફિસર આંગળિયા પેઢીમાં પકડાયેલ, જે આધારે પોલીસને મોકલી અને જે પકડાયેલ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સંદીપ સંજય ઓટમ રહે અજમેર રાજસ્થાનનો હોવાનું જણાવ્યું અને તેના પાસેથી ચેક કરતા આઈપીએસ ઓફિસર ઇન્કમટેક્સ ઓફિસરનું નિર્વાચન અધિકારના જુદા જુદા પોતાની રીતે બનાવેલા કાર્ડ મળી આવેલા, તેમજ રોકડા રૂપિયા દેલા મળી આવેલા, જે આધારે રમેશભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ આંગળિયા પેઢીના જે સંચાલક છે તેઓની ફરિયાદ લઈ ઇપીકો કલમ 170, 384, 465, 468, 470 નંબરનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ અમુક જાતે સંભાળી લીધી. આરોપી પાસેથી મુદ્દામાં તેમજ આ જે આવો ગુનો કરવાની કેવી રીતે તેને ખ્યાલ આવ્યો તે બાબતે પૂછતા તેણે જણાવ્યું કે લોકસભા ઇલેક્શન અંતર્ગત ન્યૂઝપેપર વાંચતા કે ભાઈ ઢોકળા રૂપિયા પકડાય આગળ પેઢી અથવા કોઈ પણ પાસે, તો એમાં સ્ટીક રહી અને તમામ પૈસા કબજે લેવામાં આવ્યા છે, જે આધારે તેણે આ આઈટી ઓફિસરના કાર્ડ બનાવ્યા અને ગૂગલ મારફતે આંગળિયા પેઢીના નામ અને સરનામાં અમદાવાદ આંગળિયા પેઢીના મેળવેલા. ત્યારબાદ આરોપી અમદાવાદ ખાતે તારીખ 10-14 સુધી રોકાયેલું અને આંગળિયા પેઢીના જે વિસ્તારો છે તેનું સર્ચ કરેલું. ત્યારબાદ ગઈકાલે આંગળિયા પેઢીમાં આવેલો અને એક આંગળિયા પેઢીમાં તેણે આઈટી ઓફિસર તરીકે ખાતરી આપી ત્યાંની પેઢી પાસેથી જુદા જુદા કાગળો અને જે એમના પાસે જે હિસાબ હોય છે તે માગેલા અને એમને ગડબડ હોવાનું કહી અને તેઓને ડરાવેલા અને તેઓની પાસેથી 2 લાખ પડાવેલા. ત્યારબાદ અન્ય આંગળિયા પેઢી પીએમ આંગળિયા પેઢીમાં જતા આંગળિયા પેઢીના સંચાલકો પર જો શબ્દ હતા તેઓએ ઇન્કમટેક્સમાં મોકલા હોય આ બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓ આરોપી જે પકડાય છે તે ખોટો ઇન્કમટેક્સ ઓફિસર હોવાનું સાબિત થાય. તેણે પોતાનું નામ અજય શર્મા ઇન્કમટેક્સ ઓફિસર તરીકે જણાવેલ છે અને જે ફોટામાં રોકાડો ત્યાં પણ તેને આઈડી પ્રૂફ તરીકે અજય શર્મા જ આપેલો છે. એટલે આ બાબતે આરોપીની બધું પૂછપરછ ચાલુ છે, રિમાન્ડ લેવાની જરૂર કરવામાં આવે છે અને આગળની દિશામાં જે પણ અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ આ કાર્ડ ક્યાં બનાવેલા છે તે બાબતે સઘન પૂછપરછ કરવામાં આવે છે. અમદાવાદમાં ક્યાં રોકાયા? 10-14 તારીખની વચ્ચે અમદાવાદમાં ક્યાં? અમદાવાદમાં હોટલ નાયકા શાહીબાગ ખાતે રોકાયેલો આરોપી જણાવેલ છે અને હોટલમાં પણ હોટલ પર રૂમમાં જઈ આ અંગે વિગત મેળવવામાં આવે છે. એને વિસ્તાર જોયેલો અને આંગળિયા પેઢીઓનું ક્યાં ક્યાં ઓફિસો આવેલી છે એના પાસે મોબાઈલ ફોન અને જે એનું લોકેશનો છે એ વિગતો હતી, એ આધારે પોતે કરેલો વિસ્તાર. ખાસ કરીને વાત કરવામાં આવે કે જે રીતે અત્યારે હાલમાં આજે પકડાયો છે તો તે ખાસ વેપારીને કેવી રીતે પ્રેશરમાં લેતો અથવા શું વાત કરતો? એટલે મોટાભાગે કે ભાઈ તમારા હિસાબોનો ગોટાળા છે એ બાબતે વેપારીઓને ડરાવતો હતો અને પૈસા ફડાવતો હતો. અજય શર્માના આખા પાછળ કોઈ ખાસ હેતુ કે કોઈ એવું કે ના, એ આરોપી એ બાબતે કહેતો કે ભાઈ નામ મોટાભાગે દિલ્હીનું એડ્રેસ બતાવેલું છે અને દિલ્હીમાં આઈટી વિભાગનું મુખ્ય મથક છે, એમાંથી જેને કાર્ડ બનાવેલું છે અને એ અત્યારે પોતાનું નામ અજય શર્મા પોતાની રીતે બનાવ્યું. અત્યારે હાલમાં પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? પોલીસે આગળ રિમાન્ડની તજવીજ કરી રહી છે અને આરોપી સઘન પૂછપરછ કરી અન્ય કોઈ હકીકત કઢાવવાનો પ્રયત્ન કરવો. 2 લાખ રૂપિયા અને તેના પાસેથી જે મળેલા કાર્ડો ગુનાના કબજે કરવામાં આવ્યા.